ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ શશિ કૃષ્ણ કેમ છો બધા મજામાં છો ને હા તો સ્ટુડન્ટ્સ આપણે ગઈકાલના વિડીયોમાં શું શીખ્યા હતા કહો મને હા આપણે ગઈકાલના વિડીયોમાં એન એલિફન્ટ વિશે શીખ્યા હતા તો તમે બધાએ ત્યાંથી વિડિયો જોયો હતો ને તો તેની અંદર ટીચરે તમને શું શીખવ્યું હતું હા શરૂઆતમાં તો ટીચરે તમને એક નાની મસ્તી રાઈમ કીધી હતી કીધી હતી ને અને ત્યારબાદ એલિફન્ટ વિશે સમજાવ્યું હતું સમજાવ્યું હતું ને શું સમજાવ્યું હતું હા કે એલિફન્ટને બે મોટા સુપડા જેવા કાન હોય છે બરાબર છે ને ટુ બી યસ ઓકે ત્યારબાદ હાથીના ચાર જાડા પગ હોય છે ફોર ફેટ લેગ્સ ત્યારબાદ હાથી ને શું હોય છે શું કહેવાય ટસ્ક કહેવાય જોયું ને આપણે હા તો તમને બધા યાદ રાખજો કે અણીદાર દાંત ઇંગ્લિશમાં શું કહેવાય બરાબર ને જે પણ નવું શીખે તે આપણે થોડું થોડું યાદ રાખવાનું ત્યારબાદ બીજું શું હતું તેની એક પૂછડી હતી બરાબર ને તો વન ટેન બરાબર ને એટલે કે એક પૂછડી હતી ત્યારબાદ હાથીની એક સૂંધ હોય છે લાંબી બરાબર છે ને લોંગ ટ્રંક ટ્રંક એટલે શું સૂંધ બરાબર છે તો અને હાથી મોટું પ્રાણી છે બરાબર ને એકદમ કદાવર એટલે કે જંગલમાં સૌથી મોટું પ્રાણી હોય તો કયું એલિફન્ટ બરાબર

હવે એનિમલ છે ને એટલે તેના માટે તે પ્રાણી છે એટલે તેના માટે આપણે શાનો ઉપયોગ કરીશું ઈટનો ઉપયોગ કરીશું તો ઇટ ઇઝ એન એલિફન્ટ છે ઇઝ અ બિગ એનિમલ ઇટ ઇઝ અ બિગ એનિમલ તે મોટું પ્રાણી છે ધ એલિફન્ટ ઇઝ બ્લેક એટલે કે હાથી કાળો છે ઇટ હેઝ અ લોંગ ત્રંક ટીચર હમણાં તમને કીધું લોંગ એટલે લાંબી અને ત્રંક એટલે સુંંધ એટલે કે તેની પાસે લાંબી સૂંંધ છે ઇટ હેઝ ટુ બીક તસ્ક એટલે કે ઇટ હેઝ ટુ બીક તસ્ક તેની પાસે બે અણીદાર દાંત છે ઇટ હેઝ ટુ બિગ યર ઇટ હેઝ ટુ બિગ યર એટલે કે તેની પાસે બે મોટા કાન છે ઇટ હેઝ ફોર ફેટ લેગ્સ ઇટ હેઝ એટલે કે તેની પાસે ચાર જાડા પગ છે ધ ધ બરાબર ને એટલે 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 અને આ શું પાંદડાઓ કે હાથી પાંદડા ખાય છે ઇટ લાઇક્સ સુગર કેન લાઈક્સ એટલે ગમવું અને સુગર કેન એટલે શું કહો તો તમે આપણે શીખ્યા જ છે હા શેડદી બરાબર ને तो इट लाइक शुगरकेन તેને સરડી ગમે છે અ મેન ઇઝ સિટિંગ ઓન ધ এলিફન્ટ જુઓ અ મેન ઇઝ સિટિંગ ઓન ધ এলিફન્ટ એટલે કે માણસ હાથી ઉપર બેઠો છે ધ এলিફન્ટ ઇઝ વોકિંગ હાથી વોકિંગ એટલે ચાલી રહ્યો છે બરાબર ને ધ এলিફન્ટ ઇઝ વોકિંગ એટલે કે હાથી ચાલી રહ્યો છે તો હવે આપણે જે સેન્ટેન્સીસ જોયા એલિફન્ટ વિશે બરાબર ને તેના આધારે આજે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈશું બરાબર તો આના આધારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કઈ રીતે તમને પૂછાઈ શકે તો તે ટીચર તમને સમજાવશે બરાબર તમે ધ્યાનથી સમજો અને તેના આન્સર આપણે લખીશું બરાબર ઓકે સ્ટુડન્ટ તો એન એલિફન્ટ આપણો ટોપિક છે તેના આધારે આજે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈશું તમને ખાલી જગ્યા પૂર્ણ થયા બાદ ઓપ્શન આપ્યા જ છે બે કાઉન્સમાં બરાબર છે એ કાઉન્સમાં આપેલા ઓપ્શનમાંથી સાચો જવાબ તમારે શોધીને પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરવાની છે બરાબર અને આપણે એલિફન્ટ વિશેની ફિલ ઇન ધ બ્લેન્ક્સ જોઈએ છીએ બરાબર ને તો જુઓ ફર્સ્ટ નંબરમાં મેં લખ્યું છે ધીસ ઇઝ એન બ્લેન્ક કાઉન્સમાં આપ્યું છે ડોગ અને એલિફન્ટ તો આપણે શના વિશે જોયું એલિફન્ટ વિશે જોયું

કાઉન્સમાં આપ્યું છે સ્મોલ અને બિગ સ્મોલ એન્ડ બિગ તો કેવું છે એલિફન્ટ કેવું પ્રાણી છે બિગ બિગ મોટું પ્રાણી છે તો શું આવશે અહીં એનિમલ ઇટ ઇઝ અ બિગ એનિમલ તે મોતું પ્રાણી છે નંબર થર્ડ ધ એલિફન્ટ ઇઝ એન બ્લેન્ક બરાબર ને તો કે હાથી ખાલી જગ્યા છે ઓપ્શન આપ્યા છે બર્ડ અને એનિમલ બર્ડ એટલે પક્ષી અને એનિમલ એટલે પ્રાણી બરાબર તો ધ એલિફન્ટ ઇઝ એન બ્લેન્ક શું છે બર્ડ છે કે એનિમલ હા એનિમલ છે ધ એલિફન્ટ ઇઝ એન એનિમલ એટલે કે હાથી પ્રાણી છે નંબર ફોર ધ એલિફન્ટ ઇઝ બ્લેન્ક હવે બીજું એવું પૂછ્યું છે ધ એલિફન્ટ ઇઝ બ્લેન્ક ઓપ્શન આપ્યો છે બ્લેક વ્હાઇટ બરાબર ને એટલે કે અહીં બ્લેક અને વ્હાઇટ આપ્યું છે એટલે અહીં શું પૂછે એલિફન્ટ નો કલર પૂછે છે બરાબર ને તો શું આવશે ધ એલિફન્ટ ઇઝ બ્લેક ઓકે ધ એલિફન્ટ ઇઝ બ્લેક હાથી કાળો છે હવે છે નંબર ફાઈવ હેઝ અ બ્લેન્ક ત્રંક હવે તમને ખબર છે ત્રંક એટલે શું સુંધ તો અહી તેની પાસે ત્રંક છે તે કેટલી છે એવું તમને ખાલી જગ્યાએ પૂછે છે સોરી કેવી છે બરાબર ને એટલે કે લાંબી છે તૂંકી છે કેવી છે તો શોર્ટ એટલે તૂકી અને લોંગ એટલે લાંબી આપને બધાને ખબર છે કે હાથીને લાંબી સૂંધ હોય છે એટલે અહીં લોંગ એટલે શું થાય લાંબી તો અહીં શું આવશે લોંગ ઇટ હેઝ એટલે એટલે શું અણીદાર તીક્ષ્ણ તીક્ષ્ણ અણીદાર દાંત કેટલા છે હાથી પાસે વન છે કે ટુ હા ટુ બરાબર ને તો શું આવશે ઈટ હેઝ ટુ બિગ ટસ્ક એટલે કે તેની પાસે બે મોટા છે હવે છે નંબર સેવન બરાબર આપ્યું છે અને ઓપ્શન આપ્યા છે લેક્સ અને યસ તો લેક્સ એટલે શું થાય પગ અને હાથી પાસે કેટલા પગ છે તો આપને ખબર જ છે ચાર અને અહીં શું આપ્યું છે ટુ બિગ એટલે શું હશે યસ એટલે

કે ફોર છે તો તમને બધાને ખબર છે કે હાથીની પાસે ફોર ફેટ લેક્સ છે એટલે કે ચાર જાડા પગો છે તો હું લખીશ અહી ફોરની સ્પેલિંગ ઈટ હેઝ ફોર ફેટ લેક્સ તેની પાસે ચાર જાડા પગો છે નંબર નાઇન ધ એલિફન્ટ બ્લેન્ક લીવ લીવ એટલે પાંદડાઓ હવે અહીં એવું પૂછ્યું છે ઇટ્સ એટલે ખાવું અને ડ્રિંક્સ એટલે પીવું તો પાંદડા એટલે તો આપને ખબર પડે ને પાંદડા તો ખવાય પીવાય નહીં તો ધ એલિફન્ટ શું આવશે ઇટ્સ બરાબર છે ધ એલિફન્ટ ઇટ્સ લીવ્સ એટલે કે હાથી પાંદડાઓ ખાય છે નંબર ટેન ઇટ લાઇક્સ બ્લેન્ક ઇટ લાઇક્સ બ્લેન્ક આપણે જોયું કે હાથીને સૌથી વધુ શું ભાવે છે શું ગમે છે સુગર કેન એપલ સુગર કેન ગમે છે ને શેરડી તો ઇટ લાઈક્સ જવાબ લખીશ અહિયાં સુગર કેન ઇટ લાઇક સુગર કેન તેને શેરડી ગમે છે તો સ્ટુડન્ટ આ રીતે ધ એલિફન્ટ વિશે આપણે શીખ્યા ને તેના આધારે આપણે આ રીતે બ્લેન્ક્સ પણ કરી બરાબર તો એક્ઝામમાં તમને આ રીતે ઓપ્શન સાથે ઇન ધ બ્લેન્ક્સ પૂછાય તો તમારે આ રીતના એન્સર સમજીને લખવાના રહેશે નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય હેવ નાઇસ ડે